આરાસુરીના પહાડોમાં આવેલું માં અંબાનું મૂળ સ્થાનક ગબ્બર પર્વત આખા બ્રહ્માંડમાં નામના ધરાવે છે. આ ધામ ગુજરાત અને રાજસ્થાન સીમા પર આવેલું ધામ છે. અંબાજી આવતા માય ભક્તો માં અંબાના મૂળ સ્થાનક ગબ્બર પર્વત પર આવેલી અખંડ જ્યોતના દર્શન કરીને પુણ્યશાળી બને છે. આ પહાડ પર 1000 પગથિયા ચઢવાના અને ઉતારવાના 765 પગથિયા આવેલા છે. અહીં ઉષા બ્રેકો લિમિટેડ તરફથી 1998માં રોપવે બનાવવામાં આવ્યો હતો અને 30 વર્ષનો કોન્ટ્રાક્ટ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી કરવામાં આવ્યો હતો. પાવાગઢ રોપવે દુર્ઘટના બાદ આ કંપનીમાં કોઈ દુર્ઘટના સર્જાઈ નથી. કંપનીના નિયમો અનુસાર અંબાજીમાં વર્ષમાં 3 વાર સર્વિસ અને મેન્ટેનન્સ કરવામાં આવે છે. આ વખતે પણ વાયર બદલવાની અને બીજા પાર્ટની સર્વિસ કરવાના કારણે 4 માર્ચથી 9 માર્ચ સુધી ગબ્બર પર રોપવે માય ભક્તો માટે બંધ રહેશે અને માય ભક્તોને ચાલતા ગબ્બર જવું પડશે. ઉમેશ પંચાલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અંબાજી. નાના બાળકોને સમય જતા મનનો માહોલ હળવો થાય અને ભવિષ્યમાં બાળક આગળ વધે તે હેતુ માટે નિર્માણ સ્કૂલ પંચવટી ખાતે વાર્ષિક શોનું આયોજન કરવામાં આવ્યું. નિર્માણ સ્કૂલ પંચવટી ખાતે વાર્ષિક શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાના બાળકો દ્વારા ગણેશ વંદના, થીમ બેઝડ ડાન્સ, વિવિધ એક્ટ સાથે પરફોર્મન્સ આપવામાં આવ્યા હતા. સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી અને પ્રિન્સિપાલની ઉપસ્થિતિ સાથે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન સ્કૂલમાં વાર્ષિક સત્ર દરમિયાન અલગ અલગ કાર્યક્ષેત્રે સર્ટિફિકેટ અને મેડલ એનાયત કરવામાં આવ્યા. કાર્યક્રમની શરૂઆત પુલવામા શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપતા સમસ્ત ઉપસ્થિત વાલીઓ, બાળકો અને સ્કૂલના ટીચર્સ દ્વારા 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. નાની વયના કુમડા સ્કૂલના બાળકો દ્વારા વિવિધ થીમ પર પોતાનું પર્ફોમન્સ સ્ટેજ પર રજૂ કર્યું હતું. આ કાર્યક્રમ વિશે વાત કરતા શ્રીમતી જાસ્મિકા એ જણાવ્યું હતું કે સિનિયર કેજીના સ્ટુડન્ટ માટે અમે આ વર્ષે વાર્ષિકોત્સવનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ કરવા પાછળનો હેતુ નાના ભૂલકાઓને પ્લેટફોર્મ પૂરું પાડવાનો અને એમનો સ્ટેજ પરનો ભય દૂર કરવા માટેનો છે. આ સમગ્ર કાર્યક્રમને પૂર્ણ રીતે સફળ બનાવવાનું આયોજન સંચાલન સ્કૂલની સર્વ ટીચર્સને ફાળે જાય છે. और ये प्रोग्राम हम करते हैं सीनियर केजी बच्चे के लिए. ये बच्चे हमारे फर्स्ट स्टैंडर्ड प्राइमरी सेक्शन में जाते हैं, इसलिए हर साल 15 साल से ये हम प्रोग्राम कर रहे हैं. और ये बच्चे अराउंड 5 ईयर्स के बच्चे हैं और थीम वाइज हम प्रोग्राम करते हैं. सीनियर केजी ए बी सी क्लास वाइज थीम्स होती है अलग अलग. और ये बच्चे इतने छोटे हैं फिर भी इतना कॉन्फिडेंस है कि मतलब हर चीज़ डांस, स्पीच जो भी आप बोलो वो स्टेज पे परफॉर्म कर सकते हैं. तो मतलब आज मैं ये दिखाना चाहती हूँ कि हमारे बच्चे ऑलराउंडर है और ये मेरी फुल टीम है जिससे आज ये प्रोग्राम इतना सक्सेसफुल नहीं होता इफ़ दीज माई टीम वॉज नॉट हियर. So I thank मेरी पूरी टीम को and non-teaching staff को भी मतलब आज का प्रोग्राम के लिए. संजीव कुमार राजपूत साथ एनएस गुजरात न्यूज अहमदाबाद. વડિયા દિવ્યધામ સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રી આનંદ સ્વામી પર જૂનાગઢમાં દુષ્કર્મની ફરિયાદ દાખલ થતા વડિયા પંથકમાં અલગ અલગ પ્રકારની ચર્ચાઓ ટોક ઓફ ધ ટાઉન બની છે. વડિયા દિવ્યધામ સ્વામિનારાયણ શાસ્ત્રી રિપીટ સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રી આનંદ સ્વામી પર જે દુષ્કર્મની ફરિયાદ દાખલ થઈ છે તે બાબતમાં વડિયા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીએ જણાવ્યું કે 18 ના રોજ જૂનાગઢ ખાતે એક સંતની રસોઈમાં આનંદ સ્વામી ગયા હતા. ત્યાંથી કુંભના મેળામાં જવાનું નક્કી કર્યું. ત્યારબાદ રવિવારે રાત્રે જૂનાગઢથી પોલીસનો કાફલો વડિયા દિવ્યધામ સ્વામિનારાયણ મંદિરે તપાસમાં પહોંચ્યા ત્યારે અમને જાણ થઈ કે અમારા મંદિરના આનંદ સ્વામી પર દુષ્કર્મની ફરિયાદ દાખલ થઈ છે, પરંતુ અમને પોલીસ અને ન્યાય ક્ષેત્ર પર સંપૂર્ણ વિશ્વાસ છે. તપાસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. આ અંગે વડિયા હરિભક્ત દિલીપ સિંગાડાએ જણાવ્યું કે વડિયા સ્વામિનારાયણ મંદિરના આનંદ સ્વામી પર જે દુષ્કર્મની ફરિયાદ દાખલ થઈ છે, જેથી વડિયા સ્વામિનારાયણ મંદિર અને હરિભક્તોને હાનિ પહોંચે તેવી બાબત છે.
આથી મંદિર અને હરિભક્તોને બદનામ કરવાનું કાવતરું પણ હોઈ શકે અથવા કોઈ પૈસા પડાવવાનું પણ બની શકે. જે હોય તે પોલીસના તપાસનો વિષય છે. વડિયાના સ્થાનિક કિરીટભાઈ દેવ મુરારીના જણાવ્યા મુજબ કે જો આ આનંદ સ્વામી પર દુષ્કર્મની ફરિયાદ નોંધાય તે ઘટના સત્ય હોય તો સાધુના વેશમાં ભગવાને લજવવો ના જોઈએ અને સંસારી બની જવું જોઈએ. આ અંગે જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મૂળ પોરબંદર અને હાલ જૂનાગઢ રહેતી એક પરિણીત મહિલાએ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. ત્યારે આ અંગે જૂનાગઢના સી ડિવિઝનના પીએસઆઈ પી બી લક્કડ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે વડિયા દિવ્યધામ સ્વામિનારાયણ મંદિરના આનંદ સ્વામી અને તેનો ડ્રાઈવર શ્યામ સુંદર સ્વામી રહે ગોંડલ બીચ પરનું નામ પણ મદદગારીમાં છે. હાલ બંને આરોપી પીએસઆઈ પી બી લક્કડના જણાવ્યા મુજબ હાલ ફરાર છે. આનંદ સ્વામી આખીને કુંભના મેળામાં ગયા છે ત્યાર પછી અમને કોઈ જાતની કાંઈ ખ્યાલ નથી અને જૂનાગઢથી પોલીસ આવી હતી પછી એણે બધી ત્યાં પર તપાસ કરી બધા એને વાતચીત કરી અને પછી જે છે તે બહાર આવશે દૂધનો દૂધ અને પાણીનું પાણી થઈ જશે. સ્વામિનારાયણ મંદિરના સંત સ્વામી શ્રી આનંદ સ્વરૂપદાસજી સામે જૂનાગઢ ડિવિઝનમાં જે પોલીસ ફરિયાદ થઈ છે દુષ્કર્મની તે ચર્ચાનો વિષય અત્યારે છે, પણ હરિભક્તોને લાગણીને ઠેસ પહોંચે અને વડિયા સ્વામિનારાયણ દિવ્યધામને ખ્યાતિ પ્રખ્યાતિને અસર પહોંચે તેવો વિષય છે, પણ આ બાબતે લોકો દ્વારા ચર્ચામાં ચર્ચાઈ રહ્યું છે કે આવું પૈસા માટે અને બીજી કોઈ આબરૂને હાનિ પહોંચાડવા માટે હોતે આવા કાવતરા થતા હોય છે અને આ બાબતે જૂનાગઢ પોલીસ અને જે ફરિયાદ દાખલ થઈ છે તે સંપૂર્ણ તપાસ કરી અને સત્ય બહાર લાવશે એવી અમને આશા છે. સ્વામી મળવામાં એવું છે એ આ છ પાંચ છ દિવસ ત્યાં કુંભના મેળામાં ગયા છે અને ચાર કે પાંચ દિવસ ત્યાં પાંચ દિવસ ત્યાં કોન્ટેક્ટ થતો નથી. પાછો અમે બહુ પ્રયત્ન કરી છે એટલે બીજું કયો એ બારામાં છે ને એ ગયા પછી હું છે મને એ માયલી કોઈ માહિતી જ નથી. એ તો અમારે ત્યાં સેવા પૂજા ધૂન કીર્તન કોઈ ભગત આવે ત્યાં ત્યારે બેસવાનું હોય પાંચ દસ મિનિટ પંદર મિનિટ અમારે બીજું કાંઈ બીજું વિધિ લાંબી કરવાનું હોય ને કાંઈ. હા એ તો એ એટલા આજુબાજુ એરિયા લોકો બધું માને પૂજે બધું. પરેશ પરમાર સાથે અનેસ ગુજરાત ન્યૂઝ અમરેલી. તો બાબરા પાસેના કોટડા પીઠા ગામમાં સર્વજન હિતાય સેવા સંસ્થાન આટકોટ દ્વારા ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કોટડા પીઠા દ્વારા સર્વજન હિતા એવા સંસ્થાન આટકોટ દ્વારા છઠ્ઠા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક ધારાસભ્ય વીરજીભાઈ ઠુમર, સાંસદ નારણભાઈ કાછડિયા, નગરપાલિકા પ્રમુખ વનરાજભાઈ વાડા, માજી ધારાસભ્ય વાલજીભાઈ ખોખરિયા સહિતના સ્થાનિક આગેવાનો અને સાધુ સંતો હાજર રહ્યા હતા અને નવદંપતીઓને આશીર્વાદ પાઠવવામાં આવ્યા. ત્યારે હાલ આ ભવ્ય સમૂહ લગ્નમાં 17 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે. અહીં સમૂહ લગ્નમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં દેશના વીર જવાનોને કૃતિ કરણગુકી પ્રાથમિક શાળાના બાળકો દ્વારા રજૂ કરાતા ધારાસભ્ય વીરજીભાઈ ઠુમ્મર સહિત સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી. આ તકે ધારાસભ્ય વીરજીભાઈ ઠુમ્મર દ્વારા કરણગુકી પ્રાથમિક શાળાના વિકાસ માટે 1 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી, જ્યારે અન્ય ઉપસ્થિત મહાનુભાવો દ્વારા રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા. સમૂહ લગ્નને સફળ બનાવવા સર્વજન હિતાય સેવા સંસ્થાનના ટ્રસ્ટીઓ પ્રભાતભાઈ કોઠીવાડ, પંચોલીભાઈ સહિતના ટ્રસ્ટીઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી. પંકજ ઇન્દ્રોણિયા સાથે અશોક મણવર, એનએસ ગુજરાત ન્યૂઝ, અમરેલી. મગસનામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 229 લાભાર્થીઓને 9 કરોડ જેવી માતબર રકમ ફાળવતા માજી કૃષિમંત્રીના વરદ હસ્તે ચેક વિતરણ અને ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ આગેવાનો સહિત લાભાર્થીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. અમરેલી જિલ્લાના બગસરામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 229 લાભાર્થીઓને 9 કરોડ જેવી માતબર રકમ ફાળવતા માજી કૃષિ મંત્રી વી વઘાસિયાના વરદ હસ્તે ચેક વિતરણ અને ખાતમુહૂર્ત કરવામાં આવેલ, જેમાં શહેરના વિવિધ આગેવાનો સહિત લાભાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ તકે માજી કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે ત્યારે હાલ આ યોજના હેઠળ દરેક કુટુંબને 3.5 લાખ જેવી માતબર રકમ ફાળવેલ હોય, જેના ભાગરૂપે સરકારશ્રી દ્વારા પ્રથમ હપ્તા પેટે
30,000 પ્રથમ હપ્તા દરેક લાભાર્થીઓના બેંક ખાતામાં જમા થયેલ હોય, જેથી લાભાર્થીઓને ચેક વિતરણ અને ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે. ત્યારે આ તકે નગરપાલિકાના ઉપપ્રમુખ રીતેશભાઈ ડોડિયાએ જણાવ્યું હતું કે ત્યારે હાલ બગસરા નગરપાલિકા દ્વારા ચેક વિતરણ કરતા લાભાર્થીઓમાં ખુશી જોવા મળેલ. ત્યારે આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરા, અશ્વિનભાઈ ડોડિયા ચેરમેન નાગરિક બેંક બગસરા, જિલ્લા ભાજપ પ્રમુખ રાજુભાઈ ગીડા, નગરપાલિકાના પ્રમુખ રસિલાબેન પાથર, ચીફ ઓફિસર ભાવનાબેન ગોસ્વામી સહિત કર્મચારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બગસરા નગરપાલિકા દ્વારા આજરોજ પ્રધાનમંત્રી આવાસ યોજનાના 229 લાભાર્થીઓને ચેક વિતરણ તેમજ એમના મકાનોનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ એ બગસરા મુકામે યોજાયેલ. કુલ 229 લાભાર્થીઓને 9 કરોડ જેટલી રકમ એ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર તરફથી બગસરાને ફાળવવામાં આવેલ છે. એક લાભાર્થીને 3.5 લાખ રૂપિયા કે જે પરત નથી આપવાના, એટલે કે સંપૂર્ણ રાહત એ સરકાર તરફથી આપી છે. ત્યારે બગસરા નગરપાલિકાને સ્વચ્છતા સર્વેક્ષણ બગસરા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા જે લાભાર્થીઓને 219 લોકોને જે મંજૂર કરવામાં આવ્યા છે, એમને આજે ચેક અર્પણ કરવા માટેના કાર્યક્રમમાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને આખી ટીમ દ્વારા જ્યારે આ લાભાર્થીઓને અહીંયા ચેક આપવામાં આવ્યા છે, એ કાર્યક્રમના ભાગરૂપે લાભાર્થીઓ ખૂબ ખુશી છે, ખૂબ આનંદનો માહોલ છે. કારણ કે એક સાથે બગસરાની અંદર આજે આ 219ના ચેક અને હજી પણ આવવાના છે 325 જેટલા આવાસો બગસરાને મળવાના છે. 3.5 લાખ રૂપિયાની કિંમતના આવાસો જ્યારે ઘરે બેઠા એમના ખાતામાં પૈસા આપીને સરકાર કરાવી રહી છે, ત્યારે લોકો ખૂબ ખુશીનો માહોલ છે. બધા જ લાભાર્થીને અમે મળ્યા એને અમને. અશોક મણવર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમરેલી. તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનું નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6,000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બ્રેક બાદ નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. બગસરા પાસેના માં જિંજવા પ્રાથમિક શાળામાં જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર અમરેલીના સહયોગથી રોકેટરી વર્કશોપ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓ રોકેટ મેકિંગ કરવામાં આવેલા હતા. 230 જેટલા વિદ્યાર્થીઓએ રોકેટ બનાવવાનો આનંદ માણ્યો હતો, તેમજ બાળકોને રોકેટ બનાવવા લોન્ચિંગ સિદ્ધાંતની સમજણ આપવામાં આવી હતી. અમરેલી જિલ્લાના બગસરા તાલુકાની માવ ઝીંઝવા પ્રાથમિક શાળામાં જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર અમરેલીના સહયોગથી રોટરી વર્કશોપ યોજાયો, જેમાં વિદ્યાર્થીઓએ હોંશે હોંશે ભાગ લીધો હતો. ત્યારે હાલ માવ ઝીંઝવા પ્રાથમિક શાળામાં વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમમાં જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર અમરેલીના ડાયરેક્ટર નિલેશભાઈ પાઠકના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલ, જેમાં ટીજી માંડલિયા, ચેતન પાઠક વગેરે હાજર રહીને રોકેટ મેકિંગ કરવામાં આવેલ. ત્યારે 230 જેટલા વિદ્યાર્થીઓ રોકેટ બનાવવાનો આનંદ માણેલ છે. ત્યારે હાલ વિદ્યાર્થીઓને રોકેટ બનાવવા લોન્ચિંગ સિદ્ધાંતની સમજણ અને માહિતી આપવામાં આવેલ હતી.
જે અનન્વય પ્રાથમિક શાળા આચાર્ય હાર્દિકભાઈ બાવીશીએ વિદ્યાર્થીઓને પૂરતો સહયોગ આપ્યો હતો. ત્યારે આ કાર્યક્રમમાં પીએ ભાલાડા, બાબુભાઈ મણવર, ડીજી કુબાવત, મંજુલાબેન પાઘડાર, રાજુબેન ડોડિયા, પારુલબેન ઘાડિયા સહિતના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અશોક મણવર સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, અમરેલી. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ખાતેની રેફરલ હોસ્પિટલમાં દરરોજ સરેરાશ 200 થી વધુ દર્દીઓ સારવાર માટે આવે છે. જો કે છેલ્લા કેટલાક સમયથી આ હોસ્પિટલમાં કેશ પેપરનો જથ્થો ખાલી થઈ જતા દર્દીઓ ઉપરાંત તબીબો તેમજ અન્ય કર્મચારીઓ પણ મુશ્કેલી વેઠી રહ્યા હતા. જો કે આ બાબત ધ્યાનમાં આવતા અમીરગઢના યુવા અગ્રણી અને અમીરગઢ તાલુકા યુવા ભાજપ પ્રમુખ રામલાલ મીણાએ સ્વખર્ચે 20,000 જેટલા નવા કેશ પેપર છપાવી હોસ્પિટલમાં અર્પણ કરતા દર્દીઓ તેમજ હોસ્પિટલ પરિવારે હાશકારો અનુભવ્યો છે. ત્યારે આવો અનોખો સહયોગ આપનાર દાતા રામલાલ મીણાએ પણ કંઈક સારું કામ કર્યાનો સંતોષ વ્યક્ત કર્યો. અમીરગઢના યુવા અગ્રણી રામલાલ મીણાએ આવો અનોખો સહયોગ પૂરો પાડતા હોસ્પિટલના અધિક્ષક ડૉક્ટર મીનાબેન પટેલ તેમજ તબીબ વિનોદભાઈ પટેલ સહિત હોસ્પિટલ પરિવારે પણ આભારની લાગણી વ્યક્ત કરી હતી. એક દિવસ મારે અમીરગઢની સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આવવાનું થયું, જે ટાણે દર્દીઓની લાંબી લાંબી કતારો હતી, જે અમીરગઢ તાલુકાના આદિવાસી વિસ્તારમાંથી, ટ્રાઇબલ વિસ્તારમાંથી જે દર્દીઓ બેઠા હતા, ત્યાં કેસ પેપરની અછત જણાઈ મને. તો મેં પૂછ્યું અહીંયા કે ભાઈ કેસ પેપર, તો એમ જાણવા રિપ્લાય આવ્યો કે અહીં કેસ પેપર ખતમ થઈ ગયા છે, તો કોઈ દાતા ડોનેટ કરી શકે એવા દાતા હતો કહેજો. તો પછી મને એવું લાગ્યું કે ચલો હું પહેલ કરું અને 20,000 જેટલા કેસ પેપર આ CSC માટે આદિવાસી વિસ્તારમાંથી આવતા દર્દીઓ માટે મેં ડોનેટ કરી, અને એક મેં એક ઉદાહરણ રૂપી બીજા પણ કોઈ દાતા આવી રીતે ડોનેટ કરી અને આવી જરૂરિયાત લાગતી દવાખાનાની અંદર ડોનેટ કરે એ ખૂબ જરૂરી છે. અમારે ત્યાં CSC અમીરગઢમાં રોજની 200-300ની ઓપીડી રહેતી હોય. અમારે ત્યાં કેસ પેપરની જરૂરિયાત ઊભી થતાં રામલાલ મીણાએ એમના ધ્યાને આવતા કેસ પેપર 20,000 જેટલી સંખ્યામાં ડોનેટ કરેલ છે, જેથી અમીરગઢ તાલુકાને આદિવાસી ટ્રાઇબલ એરિયા હોય મદદરૂપ થઈ શકાય. અમીરગઢ તાલુકાના અન્ય માણસો માટે રામલાલ મીણાએ ઉદાહરણરૂપ બન્યા છે, જેથી અન્ય લોકો પણ યથાશક્તિ દાન આપી તેમની રીતે અમીરગઢ તાલુકાના આદિવાસી માણસોને મદદરૂપ થઈ શકે છે. આભાર. સતીશ રાણા સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, અમીરગઢ. કાંકરેજ તાલુકાના થરા ખાતે સંત શ્રી સદરામ બાપુની 111મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. 2,00,000 લોકોને વ્યસન મુક્તિ કરનાર સંત શતાબ્દી મહોત્સવ યોજાયો હતો. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે ઉત્તર ગુજરાતના પરમ પૂજ્ય સંત શ્રદ્ધારામ બાપુની 111મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. શોભાયાત્રા સવારે 8 વાગ્યેથી ઠાકોર બોર્ડિંગ થરા ખાતેથી નીકળી દિયોદર નાળે થઈ સદુ ભાપાટી ગઈ હતી, ત્યારે પૃથ્વીરાજશ્રી વાઘેલા અને યશપાલસિંહ વાઘેલા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. તેમજ જૂનાગંજ બજાર થઈ આખા થરા નગરમાં ફરીને ઠાકોર બોર્ડિંગમાં આવીને શોભાયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી. આ શોભાયાત્રા થરાનગરમાં ફરી હતી, જ્યાં સદારામ બાપુનું ઉષ્માભર્યું સ્વાગત કરી તેમને વધાવવામાં આવ્યા હતા, જેમાં દરેક સમાજ તેમજ વેપારી મંડળ સદારામ બાપુનું સન્માન કરવામાં આવ્યું. આ શોભાયાત્રામાં ઠેર ઠેર પાણી તેમજ ચાના પ્રસાદ રૂપે સ્ટોલ ખોલવામાં આવ્યા. શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ ઠાકોર બોર્ડિંગમાં ભણતી નાની બાળાઓએ તલવારબાજી તેમજ સુંદર મજાનું વ્યસન મુક્તિનું ગીત રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સંત શ્રી સદારામ બાપુએ ઠાકોર સમાજમાં 2,00,000 કરતાં વધુ દારૂ જેવા વ્યસનથી મુક્ત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે દારૂ ગુટકા જેવા વ્યસનથી દૂર રહો, સમાજમાં શિક્ષણ વધારો તેમજ ભાઈચારો રાખો. ત્યારબાદ સૌએ ભોજન પ્રસાદ લીધો હતો. તો આ પ્રસંગે ઠાકોર સમાજના અગ્રણી DD ઝાલોરા, કાંકરેજ તાલુકાના પ્રમુખ વધીલાલ, થરાનગરના પૂર્વ પ્રમુખ વિનોદજી ઠાકોર, પ્રહલાદજી ઠાકોર તેમજ સમગ્ર ઠાકોર સમાજ અને આ શોભાયાત્રામાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. જેહરશ્રી વાઘેલા સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, કાંકરેજ. ધોરાજી નગરપાલિકા પ્રમુખના ઉપવાસ આંદોલનનો અંત આવ્યો. કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઈ વસોયા
તેમજ નગરપાલિકા ચીફ ઓફિસરની ઉપસ્થિતિમાં નગરપાલિકા પ્રમુખે મોડી રાત્રે ઉપવાસના પારણા કર્યા હતા. ધોરાજી નગરપાલિકામાં સત્તાધારી કોંગ્રેસ અને વિપક્ષ ભાજપની રાજકીય લડાઈ વચ્ચે શહેરના રૂપિયા 75 કરોડના રસ્તા સહિતના કામોને પાલિકાની વિવિધ કલમો હેઠળ અટકાવવામાં આવ્યા હતા, જેમની સામે નગરપાલિકા પ્રમુખ ડીએલ ભાપાએ છેલ્લા 5 દિવસથી ગાંધી ચિંધ્યા આવરણાત ઉપવાસ આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો. શહેરના રૂંધાતા વિકાસની વચ્ચે ચાલતા પાલિકા પ્રમુખ અને નગરપાલિકા વિરોધ પક્ષના ચૂંટાયેલા સભ્યો વચ્ચે સમાધાન થતાં ઉપવાસ આંદોલનનો અંત આવ્યો હતો. આ સાથે કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઈ વસવિયા તેમજ નગરપાલિકા ચીફ ઓફિસરની ઉપસ્થિતિમાં નગરપાલિકા પ્રમુખે મોડી રાત્રે ઉપવાસના પારણા કર્યા હતા, જેને કારણે છેલ્લા ઘણા સમયથી રાજકોટ શહેરના અટકી પડેલા રોડ રસ્તા સહિતના કરોડો રૂપિયાના વિકાસના કાર્યોના વિઘ્નો દૂર થવાની સાથે વિકાસનો માર્ગ મોકળો થવા પામ્યો હતો, જેને કારણે શહેરજનોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. ધોરાજી શહેરના વિકાસ માટે નગરપાલિકાના પ્રમુખ ડીએલ ભાષા જે આમરણાંત ઉપવાસ ઉપર ઉતર્યા હતા, 75 કરોડ રૂપિયા જેટલા જે રોડ રસ્તાના પ્રશ્ને 258 કલમ મુજબ કામો અટકાવવામાં આવેલા હતા. વિપક્ષ અને સત્તાધારી પક્ષ બંને વચ્ચે વાટાઘાટો થતાં સુખદ સમાધાન થયું છે. કાયદાકીય પ્રક્રિયા હવે કોઈ કરવાની રહેતી નથી અને ટૂંક સમયની અંદર ધોરાજીની અંદર દરેક વિસ્તારોની અંદર સમતોલ વિકાસના કામો થાય એના માટે બંને પક્ષો સાથે રહી અને આવતા દિવસોની અંદર કામગીરી કરશે. અલ્પેશ ત્રિવેદી સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો અનેસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.